मन तो भूला ही गयो। एक काम कर, वो फटाफट नहाई दिन तैयार थई तुम्हारा माटे नाश्तो बनाई ले। हाँ तो फटाफट नहाई ले, पानी मुक्यो छे बाथरूम मां। मम्मी आज मारो नौकरी नो पहलो दिवस छे, थोड़ा दिवस जवा दे એટલે મારો પગાર વધી જશે, પછી તારે આ પાકા ધંધા કામ કરવા પડે છે ને એ નહીં કરવા પડે। હું હવે તને કામ નહીં કરવા દઉં, હવે તારે આરામ જ કરવાનો છે। મારો દીકરો બહુ ડાયા છે, મમ્મીને બહુ પ્રેમ કરે છે। હા મમ્મી, હું તને બહુ જ પ્રેમ કરું છું। તે છે ને તારી જિંદગીમાં બહુ તકલીફ વેઠી છે, એટલે હવે હું તને સુખ આપવા માંગુ છું। મને ખબર છે બેટા કે તું મને બહુ સુખે થી રાખવાનો છે। જા હવે નાઈ લે, પછી તને મોડું થશે। હા મમ્મી નાઈ લે, ચાલ તું જા નાસ્તો તૈયાર કર। શું કરો છો શાંતિ, નવરા થઈ ગયા કે હું? હા આવો આવો સલામી। હા જુઓ ને, આ મારો રોહન નોકરીએ લાગી ગયો છે એટલે આજથી કામ કરવાનું છોડી દીધું છે, એટલે હા નવરા થઈ ગયા છે એટલે મારા ફેરવી છે। શું વાત કરો છો શાંતિ, તમારો રોહન નોકરી લાગી ગયો છે તો બહુ સારું કહેવાય, તમે તો બહુ સારા સમાચાર આપ્યા। હા તમારા તો ભાગ્ય ઉભડી ગયા કહેવાય, નકર અત્યારના છોકરાને ક્યાં નોકરી મળે છે? આપણા પાડોશી પેલા ભીખુભાઈના છોકરાને જુઓ કેટલું ભણ્યો છે તો હજી નોકરી નથી મળી, હજી રખડે જ બિચારો। ના હો, અમારા ઉપર તો ભગવાને મહેરબાની કરી છે, અમને 15 દિવસ પહેલા જ રોહનને ભણવાનું પૂરું કર્યું અને તરત જ નોકરી મળી ગઈ। તમે ઓલા ભોમાં કા ખારા પુણ્ય કર્યા છે ને એટલે આ ભોમાં એનું ફળ મળ્યું છે તમને। તમારી વાત સાચી સરલાબેન, પરભવના પુણ્ય ઉગડ્યા છે અને હા મારો રોહન છે ને બહુ સેવાભાવી છે। મને કહે મમ્મી હવે હું તને કામ ના કરવા દઉં, હવે તારે તો આરામ જ કરવાનો છે। ભાગ્યશાળીને જ આવા ડાયા દીકરા મળે છે, તમે શારદાબેન બહુ જ ભાગ્યશાળી છો, તમે ઓલા ભાવમાં સારા કર્મ કર્યા છે ને એટલે એનું ફળ મળ્યું છે તમને। મમ્મી હું શું કહું છું, મારી નોકરીને એક વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે તો મારો પગાર પણ વધીને 60,000 થઈ ગયો છે, તો એક કામ કરીએ તો આપણે આજે આપણું જે જૂનું મકાન છે એ વેચી નાખીએ અને નવું ફ્લેટ લઈ લઈએ તો? આ મકાન તો સારું જ છે અને બદલવાની ક્યાં જરૂર છે? મમ્મી આ મકાન જો ને કેવું લાગે છે ખંડેર જેવું, અને કોક આવે તો વાતો કરે, 60,000 પગાર છે તો એ કેવા ખંડેર મકાનમાં રહે છે? સારું બેટા, જેવી તારી ઈચ્છા, તારે નવું મકાન લેવું હોય તો કઈ વાંધો નહીં, પણ રૂપિયા વધારે ન નાખતો। હા મમ્મી, રૂપિયા બહુ નહીં ખર્ચો। હા પણ બેટા પછી આ મકાન નું શું કરશું? મમ્મી એક કામ કરીએ તો આપણે આ મકાન વેચી દેવાનું, એટલે છે ને આપણે નવા મકાન માટે વધારે રૂપિયા નહીં કાઢવા પડે। બેટા આ ઘરમાં તો અમારી યાદો જોડાયેલી છે, હું ને તારા પપ્પા સુખે દુઃખે અહીંયા જ રહેતા હતા ને, સારા નરસા દિવસો અમે ઘરમાં જ જોયા છે, તું ને તારી બેન આ જ ઘરમાં જન્મીને મોટા થયા છો, કેટ કેટલી યાદો અહીં સમાયેલી છે। મમ્મી એ બધું તારે ન વિચારવાનું હોય, તું વિચાર કર તાર લગ્ન વખતે સાડી હોય અને ફાટી ગઈ હોય તો એ તો અત્યારે પહેરે ને? આમ વિચાર કે આ સાડી પહેરીને તે લગ્ન કર્યા હતા, આ સાડી સાથે તારી યાદો જોડાયેલી છે। ના બેટા એ સાડી થોડી પહેરે, બસ એવી જ રીતે મમ્મી આ ઘરમાં આપણી ગમે તેટલી યાદો જોડાયેલી હોય પણ એ જૂનું થાય ને એટલે આપણે બદલવું જ પડે। સારું બેટા જેવી તારી ઈચ્છા। મમ્મી મેં પાર્ટી જોડે વાત કરી છે, એ મકાન જોવા આવવાના છે, હું ઘરે હોઉં કે ન હોઉં પણ તું મકાન બતાવી દેજે।
સારું બેટા. શારદાબેન, મને તો આમાં તો ગડબડ લાગે છે. સેની ઘર શું કેવા માંગો છો તમે? તમે કહો છો કે મારો રોહન નોકરી કરે છે, પણ હું તો જ્યારે ત્યારે પેલા વ્યાસના ડેલા પાસે ટોળામાં બેઠેલો ભાડું છું એને. ના હો, શું વાત કરો છો તમે? આખો દી ત્યાં બેઠું હોય? એ હા, હું એને રોજ ત્યાં જોઉં છું. મંદિરે જાઉં ને ત્યારે એ બધા છે ને ટોળામાં ભેગા બેસીને નકરા દાંત કાઢતા હોય, માવા ખાતા હોય, ને નકરી સિગરેટ પીતા હોય. આ મારો રોહન સિગરેટ પીએ છે? એ હા હા, એને તો મેં કેટલી વાર સિગરેટ પીતા જોયો છે. એ કઈ ઓછો નથી, પેલા તપાસ કરજો. તમારો છોકરો હું ધંધા કરે છે, આમનો મકાન નહીં વેચી નાખતા, નકર ઘર બાર વગર ના થઈ જાઓ. આવાજે છે રોહન ને, એનો વાળ કાઢી નાખું છું. મમ્મી, આ સલાબેન ને છે ને આગી પાછી કરવાની ટેવ છે. તો તારીની વાતો વધારે ધ્યાન નહીં આપવાનું. તે હું એ મોટું બોલે છે. મમ્મી, આ તો કંપનીમાં જે રિસેસ હોય ને એટલે બધા ભેગા થઈને બેઠા હોઈએ છીએ. તારી કંપની તો છે ક્યાં અને તું છે જ્યાં તેના પર બેઠા આવે છે? મમ્મી, મારા બધા ભાઈબંધો ત્યાં બેઠા હોય ને એટલે હું ત્યાં બેસવા આવું છું. અને તું સિગરેટ પણ પીવે છે? આ સલાબેન કે તારા? હે ભગવાન, આ સલાહ બેન છે ને તારા કાન બરાબર ના ગભેલા છે. ને હું કોઈ સિગરેટ બિગરેટ નથી પીતો, તને તો ખબર છે ને મને તો આ સિગરેટ ના ધુમાડ થી નફરત છે. તો શું સલાહ બેન ખોટું બોલે છે? હા હા, હાવ ખોટું બોલે છે. અને મમ્મી, તને તારા છોકરા પર વિશ્વાસ નથી અને હું તારથી વાત છુપાવું? મને વિશ્વાસ છે બેટા, પણ તને જો એક વાત કહી દઉં છું કે બેટા મારી સાથે દગો નહીં કરતો. મમ્મી, હું છે ને અને બહુ પ્રેમ કરું છું તને. દુનિયા ભરનું હું તને સુખ આપવા માંગુ છું અને હું જે પણ કંઈ કરું છું ને તે ફક્ત તારા સુખ માટે જ કરું છું. ભલે બેટા. મમ્મી, તું એક કામ કર, આપણો બધો સામાન પેક કરી દે અને કાલે આપણે નવા મકાનમાં રહેવા જવાનું છે. તો એની તૈયારી કર ફટાફટ. બેટા કાલે જ? એટલે તે નવું મકાન રાખલી જ દેશે અને મને કહેતો પણ નથી. અરે હા મમ્મી, કાલે રાતે જ સોદો થયો. હું તને અત્યારે કહેવાનો જ હતો, પણ તે ઓલી સરગામીની મોકાણ માંડીને એમાં જ ભૂલી ગયો. હવે તું એક કામ કર, આ મકાનના દસ્તાવેજ લઈ આવ, એટલે હું દસ્તાવેજ આપી આવું. આ મકાનનો સોદો પણ થઈ ગયો છે. હા, આપું છું. દુનિયાની બધી સુખ સુવિધા તમને આપીશ. એ સપનું હવે મારું પૂરું થવા જઈ રહ્યું છે. હવે તમે હંમેશા ખુશ થશો. ચાલો તો હું નીકળું, તમે બધો સામાન પેક કરી રાખજો. આ ઘરમાં 30 વર્ષ હું રહી, હવે આ ઘર છોડીને જવાનો વારો આવી ગયો છે. મારી જૂની યાદો બધી યહાં રહી જશે. ચાલો, જેવી કુદરતની મરજી. આવો બેટા, તો ખરાબ સમય આવી હે.
કેમ શું છે વળી? તારા ભાઈ રોહને નવો મકાન લીધું છે, આજે બધા રહેવા જવાના છે. શું વાત કરે છે મમ્મી? ભાઈએ નવો મકાન લીધું? ક્યાં છે ભાઈ? એ જૂના મકાનના દસ્તાવેજ આપવા ગયો છે. પણ કાલનો ગયો છે, હજુ આવ્યો નથી. અને મેં ફોન કર્યો તો કે કાલે આવીશ. તમે કોણ ભાઈ? હું વકીલ છું અને આ મનોજ શેઠ છે, આ મકાનને ખરીદનાર. એટલે તમે કેવા શું માંગો છો? મારા દીકરાએ મને આ મકાન વેચી નાખ્યું. તમારો દીકરીઓ લાગે છે કાલે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે. દીકરો?